અફઘાન રાજધાની ગુરુવારમાં ત્રણ બોમ્બે ધડાકા સાથે અથડાઈ હતી, જેમાં 5 મહિલાઓ અને 1 બાળક સહિત ઓછામાં ઓછા 8 લોકોની હત્યા થઈ હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નાસરેટ રહીમે જણાવ્યું હતું કે સવારે પ્રથમ હુમલો મોટરસાઇકલ પર એક આત્મઘાતી બોમ્બર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જે ખાણોના મંત્રાલયના કર્મચારીઓને લઈને બસ આગળ ઉતર્યો હતો. પોલીસ અધિકારી અબ્દુલ રહેમાનના જણાવ્યા પ્રમાણે આત્મઘાતી કાર બોમ્બ પછી કાબુલમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધન દળોને લક્ષ્યાંક બનાવ્યું હતું, જે ઘણા અફઘાનની જેમ એક જ નામ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ગઠબંધન એ ટિપ્પણી માટે વિનંતીની તરત જવાબ આપ્યો ન હતો. ત્રીજા વિસ્ફોટકમાં બસ હુમલા દ્વારા દ્રશ્ય નજીક એક નાનું ચુંબકીય વિસ્ફોટ ઉપકરણ હતું, જેના કારણે કોઈ મોત નિપજ્યું હતું એમ ગૃહ મંત્રાલય પ્રવક્તાએ જણાવ્યું હતું. દેશના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદવલ્લાહ માયરે જણાવ્યું હતું કે કાબુલ રાજધાનીમાં હુમલાના ઓછામાં ઓછા 27 લોકો ઘાયલ થયા છે. તાલિબાન હુમલાઓ માટે જવાબદાર હોવાનો દાવો કરે છે. બળવાખોરોએ 18 વર્ષીય યુદ્ધને સમાપ્ત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ દ્વારા વાટાઘાટ કર્યા હોવા છતાં મુખ્યત્વે સુરક્ષા દળોને લક્ષ્યાંક બનાવવાની દરરોજ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રાંતના ગવર્નર પ્રવક્તા અતા ઉલ્લીદીન ખોગનીએ જણાવ્યું હતું કે અલગ નગર પ્રાંતના એક રોડ સાઇડ બોમ્બમાં 7 લોકો માર્યા ગયા હતા અને 4 અન્ય લોકો વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળક હતા. ખોગીનીએ કહ્યું કે તેઓ લગ્ન પાર્ટીમાં હાજરી આપવાના માર્ગમાં હતા.